નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રમોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે પાઠ 3નો પ્રશ્ન નંબર 3નો અભ્યાસ કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાના મુખ્ય હેતુઓ જણાવો. તો સંયુક્ત રાષ્ટ્ર પહેલાં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘની જે કાંઈ નિયમો હતા એ નિયમોનું કોઈ પાલન ન કર્યું, જેના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ જાય છે. ત્યારબાદ 1945ની અંદર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. તો આપણે એના વિશે અભ્યાસ કરીએ કે શા કારણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી અને એના હેતુઓ જણાવીએ. તો યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રમાં જે આદર્શો અને હેતુઓનો સમાવેશ કરેલ છે તેને માન્ય રાખનાર કોઈપણ સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તેનું સભ્યપદ મેળવી શકે છે. તો જે કોઈ વિશ્વના કોઈપણ રાષ્ટ્ર હોય, કોઈપણ દેશ હોય, એ સંયુક્ત રાષ્ટ્રનું જે ખતપત્ર છે, ખતપત્ર એટલે એક એના નિયમો, કે એ નિયમોનું જો એના આદર્શોનું, એના નિયમોનું, એના હેતુઓનું પાલન કરી શકે એમ હોય તો જ તમે સંયુક્ત રાષ્ટ્રના સભ્યપદ મેળવી શકો છો, નહીંતર નહીં. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સ્થાપવાનો અને એની સાથે જોડાવા જે માંગતા દેશ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનો, એકા બીજા દેશ ઉપર હુમલો ન કરવો, વિશ્વના દરેક પ્રજા સલામતીનો અહેસાસ કરે, દરેક રાષ્ટ્ર શાંતિનો અનુભવ કરે અને વિશ્વ શાંતિ માટે જે કાંઈ નિયમો હોય એને અપનાવવા, આ બધા એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે આગળ પછીનો મુખ્ય હેતુઓમાં જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો ઉકેલ શાંતિમય સાધનો દ્વારા લાવવો તથા જરૂરિયાત મુજબ વિશ્વ અદાલતનો ઉપયોગ કરવો. માની લો કે કોઈ બે રાષ્ટ્રને, બે દેશને કોઈ ઝઘડા થાય તો એનો શાંતિમય ઉકેલ લાવવા માટે મિટિંગ કરવી, અથવા તો કોઈ અન્ય દેશ દ્વારા એનો શાંતિમય ઝઘડાનો ઉકેલ લાવવો, ડાયરેક્ટ હથિયાર લઈને યુદ્ધ કરવા નહીં યોજાવાનું, અને જરૂરિયાત જો વધારે પડતી પડે તો આપણે વિશ્વ અદાલત જે છે, આંતરરાષ્ટ્રીય અદાલત જેને આપણે કહીએ છીએ, તો એ હેગ શહેરમાં આવેલી છે, તો એ વિશ્વ અદાલતનો, આંતરરાષ્ટ્રીય અદાલતનો ઉપયોગ કરવો. જેમ કે તમને ખ્યાલ છે કે આપણે થોડા સમય પહેલાં કે જ્યારે ભારતનું એક ફાઇટર વિમાન પાકિસ્તાનના ભાગની અંદર, પાકિસ્તાનના પ્રદેશની અંદર આપણો જે પાઇલટ હતો એ પડી ગયો હતો, તો એ પાઇલટને આપણે બચાવવા માટે ખાસ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર ગયા હતા અને ત્યાંથી આપણને ચુકાદો આપ્યો હતો. તો આપણે જે પાઇલટ છે એ પાછો હેમખેમ સુરક્ષિત ભારતને આપણે પાછો સુપરત કરવો પડ્યો. આ નીતિ નિયમો હતા, એટલા માટે એણે પરત કર્યો. કદાચ જો આ નીતિ નિયમ વિશ્વ અદાલતે બનાવ્યા ન હોત તો કદાચ આપણો એ પાઇલટ ત્યાંથી જીવતો પાછો ન આવત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે આંતરરાષ્ટ્રીય અદાલત છે તો એ શાંતિમય સાધનોનો ઉપયોગ કરે, એટલે કે શાંતિમય વાતાવરણ બનાવી અને વિશ્વના હરેક દેશને પોતાની જે કાંઈ જરૂરિયાત હોય એ પૂર્ણ કરતી હોય છે. માનવજાતને આત્મનિર્ણયનો અધિકાર મળે તે માટે રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, જેથી વિશ્વ શાંતિ ટકી રહે. વિશ્વની તમામ સમુદાયની જાતિ, જે માનવજાત છે, એ પોતે પોતાની જાતે સ્વનિર્ણય લઈ શકે, આત્મનિર્ણય લઈ શકે અને રાષ્ટ્ર વચ્ચે, એકાબીજા દેશો વચ્ચે હંમેશા મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું થાય, મિત્રતા કેળવાય, આવા સંબંધો વિશ્વ ટકી રહે એ હેતુથી જ વિશ્વ શાંતિ સ્થાપવા માટે જ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવેલી છે. સંયુક્ત રાષ્ટ્રોએ જગતના રાષ્ટ્રોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે વિકાસ થાય તે માટે આંતરિક સહકારની પ્રવૃત્તિ પણ વિકસાવવામાં આવે છે. તમામ વિશ્વની અંદર જેટલા પણ દેશો છે, દરેક રાષ્ટ્રોની અંદર આર્થિક બાબતે, સામાજિક બાબતે, સાંસ્કૃતિક બાબતે અને રાજકીય બાબતે જે કાંઈ પણ એકાબીજા દેશને જરૂરિયાત ઊભી થાય તો એમાં સહકારની ભાવના અપનાવવામાં આવતી હોય છે. એકાબીજા દેશને કોઈ તકલીફ પડે તો એ સમયે ખાસ પૈસાની જોગવાઈ કરવામાં આવતી હોય છે. હમણાં આપણે જોયું કે કોરોના મહામારીના પરિણામ સ્વરૂપ અમેરિકા જેવો વિકસિત દેશ હોવા છતાં એની પાસે દવા ન હતી, તો એ ભારતમાંથી
મોટું કન્ટેનર મોકલવામાં આવ્યું હતું તાત્કાલિક ધોરણે, તો એક માનવ સહાય કહેવામાં આવે છે આને. તો આવી રીતે કોઈ પણ સહાય છે એ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કોઈ પણ બાબતની અંદર જે ક્ષેત્રની અંદર જરૂરિયાત હોય એકબીજા સાથે આંતરિક સહકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. પાકિસ્તાન અને ભારતના ભલે ગમે એવા કદાચ સંબંધો હોય, પરંતુ જ્યારે જ્યારે પણ પાકિસ્તાનની અંદર કોઈ પણ તકલીફ આવે છે ત્યારે ભારત સરકાર એમને મદદ કરે છે. તો આ એક માનવતાનો ગુણ છે વિદ્યાર્થી મિત્રો. પછી એમાં દુશ્મનાવટ ભૂલી જવાની હોય છે, માનવતાથી કોઈ મોટું હોતું નથી. સંયુક્ત રાષ્ટ્રોના સભ્યપદને સભ્ય રાષ્ટ્રોએ ખતપત્રમાં દર્શાવેલ છે તે મુજબ પોતાની ફરજો અને જવાબદારીઓને અદા કરે છે કે નહીં તે પણ તે જોવું જોઈએ. કે સંયુક્ત રાષ્ટ્રોના સભ્યો જે ખતપત્રની અંદર જે કાંઈ નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોથી એ લોકો ફરજને અને જવાબદારીને અદા કરે છે કે નહીં એ પણ જવાબદારી કોણ રાખે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રની અલગ અલગ જે ખાતાઓ છે, અલગ અલગ પેટા વિભાગો છે, એ પણ એમને નજરઅંદાજ નથી કરતા. ખતપત્રના આદેશોનો ભંગ કરનાર સભ્ય રાષ્ટ્ર સામે જરૂરિયાત પગલાં મુજબ લશ્કરી કાર્યવાહી જેવી શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવી જોઈએ. એટલે કે ખતપત્રના આરંભની અંદર, આદેશની અંદર જે કાંઈ નિયમો બનાવવામાં આવ્યા છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી સ્થાપવી, એકબીજા દેશોના પ્રદેશો હડપ ન કરવા, અને આવા એકબીજાની જે અખંડિતતા છે, એકતા છે, એને ભંગ ન કરવો, આવા જે કાંઈ નિયમો છે, આ નિયમો જો કોઈ ભંગ કરતું હોય તો સંયુક્ત રાષ્ટ્ર એની પાસે બહુ મોટું લશ્કર છે, એ લશ્કર દ્વારા પણ એ કાર્યવાહી કરી શકે છે અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરે છે. સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓને સિદ્ધ કરવા માટે કાર્ય કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કાર્ય કરવું જોઈએ. એટલે કે સંયુક્ત રાષ્ટ્રના જે કાંઈ હેતુઓ છે, એના નિયમો છે, એના મુદ્દાઓ છે, એને સિદ્ધ કરવા માટે દરેક રાષ્ટ્રે એકબીજા રાષ્ટ્રો વચ્ચે હંમેશા સુમેળભર્યા વાતાવરણ જો સ્થાપવામાં આવે અને કેન્દ્ર સ્થાને સંયુક્ત રાષ્ટ્ર જો કામ કરે તો વિશ્વની અંદર આપણને એમ નથી લાગતું કે ક્યાંય પણ શાંતિનો ભંગ થઈ શકે. ત્યારબાદ આપણે એમના અલગ અલગ પેટા પ્રકારો ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન નંબર 4ની અંદર જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. નામ જોતા આપણને સામાન્ય લાગે, પરંતુ એ સામાન્ય છે નહીં. જોઈએ આપણે એના વિશે. આ વિદ્યાર્થી મિત્રો, જે પેલું ચિત્ર પિક્ચર તમને દેખાય છે એ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના અંદરનું એ તસવીર છે, અને બાજુમાં તમને દેખાય છે એ બહારની સંયુક્ત રાષ્ટ્ર જે આપણો મુખ્ય છે એની ઓફિસ અથવા તો જે કાર્યાલય છે એનું ચિત્ર આપવામાં આવ્યું છે, કે જેના આગળના ભાગની અંદર જેટલા પણ રાષ્ટ્ર એના સભ્યો હોય એ બધા જ સભ્ય રાષ્ટ્રોના ધ્વજ ત્યાં સામેલ હોય છે. અને ભારતના ધ્વજ અને અલગ અલગ વિશ્વના ધ્વજો પણ તમે જોઈ શકો છો. તો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા કેવા પ્રકારની હોય છે, તેમાં કેવા પ્રકારના નિયમો હોય છે, તેમાં કેવા પ્રકારની અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો સામાન્ય સભા બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. આમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની અંદર જેટલા પણ દેશ જોડાયેલા હોય એ બધા જ દેશના એક એક પ્રતિનિધિઓ તેમાં હાજર રહી શકે છે, અને એક સાથે હમણાં આપણે ભણશું આગળ એટલે વિસ્તારપૂર્વક સમજીશું. તો દરેક પ્રતિનિધિઓ એના સભ્ય રાષ્ટ્ર ગણાય. એક અહેવાલ મુજબ 2014 આસપાસ 193 કે 95 દેશ જેવું હતું, તો એ પ્રમાણે 195 દેશના સભ્યો છે એ એના સભ્ય ગણવામાં આવે છે. દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. જ્યારે સામાન્ય સભાની મિટિંગ હોય, આ સામાન્ય સભા છે એની મિટિંગ જ્યારે હોય ત્યારે ભારતનો માની લો વિશ્વના કોઈ પણ દેશમાંથી એક સભ્ય જેનો હોય એને તો જવાનું જ હોય છે, પણ એની સાથે અન્ય 5 વ્યક્તિઓ કે 5 પ્રતિનિધિઓ પણ મોકલી શકે છે. તો આમ પરંતુ જ્યારે મતદાન કરવાનો સમય થાય તો દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. હવે માની લો ભારતમાંથી કોઈ એક વ્યક્તિ છે એ સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય છે, તો એ ત્યાં જાય છે, કોઈ ચૂંટણી છે અથવા તો જેનો મહામંત્રી છે એની ચૂંટણીની અંદર ગયો હોય, તો એની સાથે અન્ય 5 વ્યક્તિ ગયા હોય, તો 5-5ને મતદાન કરવાનું ના હોય, એમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ મતદાન કરી શકે, તો 5 ભેગા લઈ જવાનો અર્થ શું? તો વિદ્યાર્થી મિત્રો, બની શકે એવું કે ભારત જેવા દેશની અંદર તમે જોઈ શકો છો કે આપણા નેતાઓ ઘણી વખત અભણ હોય છે, એટલું બધું જ્ઞાન ધરાવતા નથી હોતા, તો બની શકે કે કદાચ એ ત્યાં ઇંગ્લિશમાં કે અન્ય ભાષાઓની અંદર એ ભાષણ થતું હોય અથવા તો કોઈ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હોય તો કદાચ ભારતના નેતાઓ એને કદાચ જાણી ન શકે,
એટલા માટે પાંચ એવા વ્યક્તિઓ જાય છે કે જે ખરેખર પોતાની સૂઝબૂઝ, જ્ઞાન, આવડત, કૌશલ્ય, તાલીમ અને એટલું બધું એ ભણેલા હોય છે કે જેના દ્વારા કોઈ પણ કાર્ય છે તરત જ ઓન ધ સ્પોટ ફેસલો લઈ શકતા હોય. તો એ માટે પાંચ પ્રતિનિધિઓ મોકલવાના હોય છે, પરંતુ વધુમાં વધુ પાંચ જાય છે. પરંતુ જ્યારે મતદાન કરવાનો સમય થાય ત્યારે માત્ર કોઈ પણ રાષ્ટ્રનો એક જ વ્યક્તિ, જે પ્રતિનિધિ હોય, પાંચમાંથી કોઈ પણ એક વ્યક્તિ મતદાન કરી શકે છે. અને એની સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ પણ એ સામાન્ય સભા છે, કેમકે એમાં વધારે પડતા સભ્યો છે એટલા માટે સામાન્ય સભા. નામ સામાન્ય છે પરંતુ એનું કાર્ય ખૂબ મોટું છે અને સૌથી મોટું અંગ સામાન્ય સભા છે. તે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ કે ભલામણો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કોઈ પણ બાબત હોય, એક, બે, પાંચ, દસ કોઈ પણ દેશની જે કંઈ બાબતો હોય એમાં ચર્ચામાં ભાગ લઈ શકે છે, સલાહ આપી શકે છે અને ભલામણો પણ કરી શકે છે. એટલે આ પાંચ સભ્યો જે છે એ પણ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રોને જે મહામંત્રી હોય, મહામંત્રીનું સ્થાન એમાં ઊંચું હોય છે, તે દર બે વર્ષે એટલે કે દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરે છે, એટલે કે બજેટ રજૂ કરે છે. જે સંયુક્ત રાષ્ટ્રના જે કંઈ અંગો છે, અલગ અલગ ભાગો છે, એ બધા ભાગોના મહામંત્રી તરીકેની નિમણૂક થયેલી હોય એ વ્યક્તિ, મહામંત્રી ખુદ આખા વર્ષનું અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરે છે. પછી એને કેટલું મંજૂર કરવું એ પણ એ નક્કી કરે છે અને કયા વિભાગની અંદર કેટલો ખર્ચની ફાળવણી કરવી એ પણ મહામંત્રી જ નક્કી કરે છે. તે રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નો હલ કરવાના પ્રયત્ન કરે છે. કોઈ પણ આર્થિક વિકાસને લગતા પ્રશ્નો હોય, માનવ અધિકારને લગતા, જે આપણે માનવ હકો આપવામાં આવ્યા છે, માનવીની ફરજો આપવામાં આવી છે, માનવ અધિકાર મેળવ્યો છે, નિઃશસ્ત્રીકરણ કે દરેક રાષ્ટ્રીય શસ્ત્રોનું બહુ ઉત્પાદન ન કરવું વગેરે જેવી બાબતો છે, આંતરરાષ્ટ્રીય પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોનો હલ સામાન્ય સભાની અંદર કરવામાં આવતો હોય છે. તે સામાન્ય બાબતોના બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી નિર્ણય લઈ શકે છે, એટલે કે ત્રણ ભાગમાંથી બે ભાગ જો એમાં હા પાડે, એટલે કે 193 જે સભ્યો માની લ્યો હોય તો એના બે ભાગ, વધારે પડતો જે ભાગ હા લઈ શકે, નિર્ણય લઈ આપી શકે, મતદાન કરી શકે, અથવા તો વધારે પડતી બહુમતી હોય, બે તૃતીયાંશ બહુમતી હોય તો એ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય સભાનું આ પ્રમાણેનું કાર્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના ટોપિક ભણવા માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.